તો આજ વિષય આજે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે લલિત ખંભાતાજી જેઓ ગુજરાત સમાચારના પત્રકાર છે સાથે છે સુનિલ ગુપ્તાજી જેઓ રેશનાલિસ્ટ છે સાથે રુઝાન ખંભાતાજી છે કે જેઓ જાણીતા સોશિયલ એન્ટરપ્રેન્યોર છે જી આપ ત્રણેયનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં સૌપ્રથમ રુઝાન તમને પૂછવા માંગીશ કે આસારામના વકીલે કહ્યું છે કે 12 વર્ષે આ ગુનો નોંધાયો છે અને 12 વર્ષ સુધી પીડિતા ક્યાં હતી તો સવાલ એ થાય કે શું કોઈ મહિલાને જ્યારે આવી રીતની અત્યાચાર થાય છે શું કોઈ મહિલા પર જ્યારે અત્યાચાર કરવામાં આવે છે ત્યારે 12 વર્ષ બાદ પણ તેને કોઈ અધિકાર નથી કે પોતાનો હક માંગી શકે ના પૂરેપૂરો અધિકાર છે કારણ કે ઘણા જે રીતે આસારામ બાપુનું વર્ચસ્વ હતું યા છે એ રીતે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ કે કોઈ કમ્પ્લેન કરે ને એની કમ્પ્લેન સાંભળાય કારણ કે બીજા ઘણા રેકોર્ડ સ્ટેટ થાય છે એમની સામે ઘણી એફઆઈઆર થઈ છે અને એ બધા રેકોર્ડ્સ બી સ્ટેટ થાય કે કોઈ કે હિંમત કરીને કમ્પ્લેન કરી છે તો હજી એનું કશું ઉપજ્યું નથી એટલે આ પીડિતા ઓબ્વિયસલી ગભરાઈ ગઈ હશે અને નહીં કમ્પ્લેન કરી હશે પણ હવે જેમ થેન્ક્સ ટુ ધ ન્યૂ એન્ટી રેપ લોસ થેન્ક્સ ટુ ધ સોસાયટી થેન્ક્સ ટુ મીડિયા થેન્ક્સ ટુ જ્યુડિશિયરી થેન્ક્સ ટુ પોલીસ કે જે બધા આપણે જે બહેનો પર અત્યાચાર થાય છે એ સામે બધા અવાજ ઉઠાવ્યો છે અને હવે અત્યારે આખું ફોકસ છે કે ટુ ટેક કેર ઓફ ધ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓફ વુમન એટલા માટે આ બહેનને 12 વર્ષ પછી હિંમત આવી એટલે આપણે બધા એમને અગર હિંમત આવી છે તો આપણે એમને હિંમત આપી અને જે સત્ય છે અગર એ બેન ખોટા છે તો ઇન્વેસ્ટિગેશનમાં આવશે ને જે સચ્ચાઈ છે તો ઇન્વેસ્ટિગેશનમાં આવશે તો જે સત્ય છે પર આપણે કામ કરી ને આપણું ધર્મ થાય છે કે આપણે બેનને ન્યાય અપાઈએ એટલે ધેટ ઇઝ નથિંગ ગોટ ટુ ડુ વિથ 12 વર્ષ ને 25 વર્ષ કારણ કે બાર બાર 25-25 વર્ષે તો કેસો ચાલે છે ને એનું ન્યાય થાય છે ન્યાય કે જે જજમેન્ટ આવે છે એટલે ધેર ઇઝ નથિંગ રોંગ કે અગર એ બેન 12 વર્ષ પછી બોલી હોય તો પ્રોવાઇડેડ ધેર ઇઝ નો અધર મોટિવ અલ્ટિરિયર મોટિવ જી સુનિલભાઈ આપને પૂછવા